નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે આપણને પેટમાં ગેસ થાય એસિડિટી થાય અપચો થાય કે કબજિયાત થાય તો આપણે આયુર્વેદિક ઘરગથ્થુ ઉપાય કરીએ છીએ છતાં ઘણા બધા લોકોને આનું કોઈ રિઝલ્ટ મળતું નથી એટલે કે પેટમાં ગેસ થવાનું બંધ થતું નથી કે એસિડિટી મળતી નથી કે માથાનો દુખાવો થતો હતો એ પણ મળતો નથી કે પેટની અંદર દુખાવો થતો હોય અને આયુર્વેદિક ઘરગથ્થુ ઉપાય કરીએ દેશી ઉપચાર કરીએ છતાં એમને કોઈ ફેર પડતો નથી મળતું નથી કેમ મળતું નથી તો શું આયુર્વેદના ઋષિઓ ખોટા છે ના તો શું આયુર્વેદમાં જે જ્ઞાન આપી છે એ ખોટું છે ના તો આપણે કઈ જગ્યાએ ભૂલો કરીએ છીએ જેના કારણે આપણે આયુર્વેદમાં બતાવ્યા મુજબના ઘરગથ્થુ ઉપાય કરીએ છીએ છતાં એ બીમારી કે એ રોગ આપણો દૂર થતો નથી કેમ થતો નથી તો આપણે કઈ કઈ જગ્યાએ ભૂલો કરીએ છીએ એ આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે જો આ ભૂલોને કાયમ માટે સુધારી દઈશું તો જ્યાં સુધી જિંદગી જીવીશું ત્યાં સુધી વાત પિત અને કપ કાયમ માટે આપણા શરીરની અંદર બેલેન્સ રહેશે અને વાતપીત કફનું જો બેલેન્સ રહેશે તો જિંદગીમાં જીવશો ત્યાં સુધી આપણા શરીરમાં ક્યારેય ગેસ નહીં થાય એસિડિટી નહીં થાય કે કબજિયાત નહીં થાય કે કોઈ પણ પ્રકારની બીમારી નહીં આવે તો રોજિંદા જીવનમાં આપણે કઈ કઈ ભૂલો કરીએ છીએ જેનું આયુર્વેદની અંદર ચરક સંહિતામાં ચરક ઋષિ અને બાગવત ઋષિ અષ્ટાંગ હૃદય નામના ગ્રંથની અંદર અદ્ભુત વર્ણન કર્યું છે તો એમને કેટલાક સૂત્રો બતાવે છે એ સૂત્રોનું એ નિયમોનું આપણે પાલન કરતા નથી એનું ઉલ્લંઘન કરીએ છીએ એના કારણે દિવસે ને દિવસે આપણા શરીરની અંદર બીમારીઓ વધતી જાય છે અને ઘરગથ્થુ ઉપાય કરવા છતાં પણ એની કોઈ અસર થતી નથી તો કંઈ કઈ ભૂલો કરીએ છીએ તો નંબર એક તો આ નિયમોનું પાલન ના કરીએ તો શું થાય દાખલા તરીકે આપણને પેટમાં દુખાવો થાય અને આપણે ડૉક્ટર પાસે જઈએ તો ડૉક્ટર આપણને ઓપરેશન કરવાનું હોય તો ડૉક્ટર આપણને ભૂખ્યા પેટે આવવાનું કહે છે કે ભૂખ્યા પેટે આવવાનું અથવા જે લોકોને ડાયાબિટીસ હોય તો જ્યાં સુધી ડાયાબિટીસ કંટ્રોલ ના થાય ત્યાં સુધી એમનું ઓપરેશન કરી શકતા નથી દાખલા તરીકે આપણને પેટમાં દુખાવો થાય છે અને લિવર ઉપર સોજો હોય કે આંતરડાની અંદર સોજો આવી ગયો હોય તો આપણે બરાબર પેટ ભરીને ભોજન કરીને જો ડૉક્ટરની પાસે બતાવવા જઈએ તો એનું યોગ્ય રીતે નિરીક્ષણ થઈ શકતું નથી અને ડૉક્ટર આપણને ભૂખ્યા પેટે એટલે કે સાંજે પાંચ કે છ વાગે ભૂખ્યા પેટે આપણને આવવાનું કહે છે અને ભૂખ્યા પેટે ડૉક્ટર જો આપણા પેટની સોનોગ્રાફી કરે છે કે એક્સરે પાડે છે તો જ એનું પરફેક્ટ રિઝલ્ટ મળે છે બસ એ જ રીતે આયુર્વેદમાં ચરક ઋષિ ચરક સંહિતામાં અને બાગવત ઋષિ અષ્ટાંગ હૃદય નામના ગ્રંથની અંદર જે સૂત્રો બતાવે છે એ સૂત્રો એ નિયમોનું આપણે પાલન કરતા નથી અને એટલા માટે દિવસે ને દિવસે આપણા શરીરની અંદર અનેક પ્રકારની બીમારીઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે અને ઘરગથ્થુ ઉપાય કરવા છતાં એ બીમારીઓ દૂર થઈ શકતી નથી તો કઈ કઈ ભૂલો કરી છે તો નંબર એક ભોજન કર્યા પછી તરત જ કે ભોજન કરવાની સાથે કે ભોજન કરવાના દસ મિનિટ કે વીસ મિનિટ પહેલાં ક્યારેય પાણી પીવું નહીં જે આજકાલ ઘણા બધા લોકો આ નિયમોનું ભંગ કરે છે તો પાણી પીવું હોય તો આયુર્વેદમાં કહી છે કે ભોજન કરવાના એક કલાક પહેલાં પાણી પીવાનું અને ભોજન કર્યા પછી એક અથવા દોઢ કલાક પછી જ પાણી પીવાનું તો જ આપણે જે કંઈ ભોજન લઈએ છીએ એ ખોરાકનું ખૂબ ઝડપથી અને યોગ્ય રીતે ડાયજેશન થાય છે ઘણા બધા લોકો ભોજન કર્યા પછી તરત જ એક કે બે ગ્લાસ ભરી અને પાણી પી જાય છે ઘણા લોકો ભોજન કર્યા પછી તરત જ આઈસ્ક્રીમ ખાય છે અમુક લોકો ભોજન કર્યા પછી ઠંડા પીણા પીવે છે અમુક લોકો ભોજન કર્યા પછી બીડી માવ મસાલો ગુટકા તમાકુ જે કંઈ વ્યસન હોય તરત જ એ ખાય છે જેના કારણે આપણા શરીરમાં જે કંઈ ખોરાક લઈએ છીએ ખોરાકનું યોગ્ય રીતે ડાયજેશન એટલે કે પાચન થતું નથી અને ખોરાકનું પાચન ના થાય તો આ આયુર્વેદમાં કહીએ છીએ કે એ ખોરાક પેટની અંદર સડવા લાગે છે અને ખોરાક જ્યારે સડવા લાગે છે પેટની અંદર ત્યારે એની અંદરથી કાચો આમ ઉત્પન્ન થાય છે જેને આયુર્વેદની ભાષામાં વિષ સમાન ગણવામાં આવે છે જેના કારણે પેટમાં ગેસ થાય છે અપચો થાય છે અજીર્ણ થાય છે એસિડિટી થાય છે કબજિયા થાય છે આ બધા જ રોગ એની અંદરથી ઉત્પન્ન થાય છે એટલે આપણે આ એક મોટી ભૂલ કરીએ છીએ હવે જોઈએ ભૂલ નંબર બે એટલે કે નિયમ નંબર બે જ્યારે પણ પાણી પીવું હોય ત્યારે આયુર્વેદમાં કહે છે કે હંમેશા હુંફાળું નોર્મલ વાતાવરણનું જ પાણી પીવાય ક્યારેય ફ્રીજનું બરફનું કે વોટર કુલરનું ઠંડુ કરેલું પાણી જિંદગીમાં જીવો ત્યાં સુધી ક્યારે પીવાય નહીં આ નિયમનું આપણે ભંગ કરીએ છીએ કારણ કે આજકાલ તમે જુઓ તો બાળકો પણ સ્કૂલમાં જાય તો સ્ટીલની બોટલમાં પાણી ભરી અને ઠંડુ પાણી લઈ જાય છે પીવા માટે કોઈપણ જગ્યાએ જઈએ ગવર્મેન્ટ ઓફિસો હોય કે પ્રાઇવેટ સેક્શન હોય કે કોઈપણ સંસ્થાની અંદર જઈએ તો દરેક જગ્યાએ આપણને ફ્રીજ અથવા વોટર કુલરનું ઠંડુ પાણી પીવા માટેની વ્યવસ્થા કરેલી હોય છે આજકાલ દરેક માણસો મોટાભાગના માણસો ઠંડુ પાણી પીવે છે જેના કારણે આપણા શરીરમાં બીમારીઓ આવવાની શરૂઆત થઈ જાય છે એટલે આ આપણી બીજી ભૂલ છે હવે જોઈએ ભૂલ નંબર ત્રણ એટલે કે નિયમ નંબર ત્રણ જ્યારે પણ ભોજન કરો ત્યારે એક કોળીઓ બત્રીસ વખત ચાવવો જોઈએ મતલબ કે બરાબર ચાવી ચાવી ચાવીને ભોજન કરવું જોઈએ ઘણા બધા લોકો પાંચ કે સાત મિનિટમાં ભોજન કરીને ઊભા થઈ જાય છે તો આપણે જે કંઈ ઉતાવળમાં ભોજન કરીએ છીએ પાંચ કે સાત મિનિટની અંદર કે દસ મિનિટમાં એ ભોજન પેટમાં જાય છે ને પેટની અંદર એવી કોઈ વ્યવસ્થા નથી કે તમે જે કંઈ આખે આખું ઉતારો છો એનું પાચન થાય એટલે આયુર્વેદમાં કહી છે કે આપણને બત્રીસ દાંત આપ્યા છે મતલબ કે એક કોળીઓ બત્રીસ વખત ચાવવાનો મતલબ કે ખૂબ ચાવી ચાવી ચાવીને એક રસ મોઢાની અંદર બની જાય પછી જો આપણે એને ઉતારીએ તો એ ખોરાકનું ખૂબ ઝડપથી અને યોગ્ય રીતે ડાયજેશન થાય છે અને એ ખોરાક ક્યારેય સડતો નથી અને એની અંદરથી સાત ધાતુ બને છે અને આપણા શરીરનું સંચાલન થાય છે આપણે આ ભૂલ કરીએ છીએ કે પાંચ કે દસ મિનિટમાં ભોજન કરી અને ઊભા થઈ જઈએ છીએ હવે જોઈએ ભૂલ નંબર ચાર જ્યારે પણ ભોજન કરવું હોય ત્યારે કોઈ દિવસ ઊભા ઊભા ભોજન કરવાનું નહીં કે ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને ભોજન કરવાનું નહીં આયુર્વેદમાં કહે છે કે ભોજન કરવા માટેનું ઉત્તમમાં ઉત્તમ જો આસન હોય તો એ છે પદ્માસન મતલબ કે પલોઠી વાળીને બેસવાનું જો આપણે પલોઠીવાળીને જમીન ઉપર બેસીને ભોજન કરીશું તો આપણી ઓજરીને એ સમય દરમિયાન બ્લડનો સપ્લાય સૌથી વધારે મળે છે અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બનના લીધે આપણી જે જઠરાગ્નિ છે એ ખૂબ એક્ટિવ થાય છે અને શાંતિથી જો આપણે પલોઠી વાળીને બેસીને ભોજન કરીશું તો એ સમય દરમિયાન આપણી જે જઠરાગ્નિ છે એ અગ્નિ ખૂબ પ્રદીપ્ત થાય છે જેના કારણે એ સમય દરમિયાન આપણે જે કંઈ ભોજન લઈએ છીએ એ ભોજન ખૂબ ઝડપથી અને યોગ્ય રીતે ડાયજેશન થાય છે જ્યારે આજકાલ તમે જુઓ તો એક ફેશન ચાલે છે કોઈના લગ્નમાં રિસેપ્શનમાં કે કોઈ પણ જગ્યાએ આપણે પ્રસંગમાં જઈએ તો ઊભા ઊભા ખાઈએ છીએ તો ઊભા ઊભા અને ઘણા લોકો ચાલતા ચાલતા ખાતા હોઈએ તો શું થાય છે જ્યારે આપણે ભોજન કરવાની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણા પેટની અંદર જઠરની અંદર રહેલો અગ્નિ પ્રદીપ્ત થાય છે પાચન કરવા માટે અગ્નિ પ્રદીપ્ત થાય છે અને એ વખતે આપણા જઠરને સૌથી વધારે બ્લડની એટલે કે ઉર્જાની જરૂર પડે છે અને એ ઉર્જા લોહીની અંદરથી બ્લડમાંથી મળે છે એટલે કે આપણા જઠરને એ સમય દરમિયાન ખોરાક જ્યારે આપણે ખાતા હોઈએ એ સમય દરમિયાન સૌથી વધારે બ્લડની આપણા પેટને એટલે કે જઠરને જરૂર પડે છે પણ આપણે જો ઊભા ઊભા ખાઈએ તો બ્લડનો જે સપ્લાય છે એ આખા શરીરમાં ફરતો રહે છે અથવા ચાલતા ચાલતા ઘણા લોકો ખાતા હોઈએ રિસેપ્શનમાં થોડુંક ખાઈએ વળી પાછા આપણે પાણીપુરી લેવા જઈએ થોડુંક ખાઈએ વળી પાછા ભજીયા લેવા જઈએ થોડુંક ખાઈએ પાછા જલેબી લેવા જઈએ આમ આપણે જે કંઈ ખોરાક નાખીએ પાછા ફરે જઈએ અરે જે આમથી આમ આમથી આમ ઓટા મારે જઈએ તો આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાકને પચાવવા માટે શરીરને પૂરતી ઉર્જા મળતી નથી મતલબ કે જઠરને એ સમય દરમિયાન પૂરતો બ્લડનો સપ્લાય મળતો નથી જેના કારણે આપણે એ ખોરાક કહીએ છીએ એ ખોરાકનું યોગ્ય રીતે ડાયજેશન થતું નથી અને સમય આવે ત્યારે લોબા ગાળે આપણને અનેક પ્રકારની બીમારીઓ થવાની શરૂઆત થઈ જાય છે તો આપણે આ ભૂલ કરીએ છીએ હવે જોઈએ ભૂલ નંબર પાંચ જે આપણે દરરોજ કરીએ છીએ વિરુદ્ધ આહાર આપણે ભોજનમાં લઈએ છીએ વિરુદ્ધ આહાર મતલબ કે આયુર્વેદમાં કહીએ છીએ કે ગરમ અને ઠંડો એ બે વિરુદ્ધ આહાર છે વિરુદ્ધ આહાર લાંબા સમય સુધી જો ખાવામાં આવે તો અનેક પ્રકારની બીમારીઓનું એ કારણ બને છે તો આપણે શું કરીએ છીએ દાળ ભાત શાક રોટલી ગરમ હોય એની સાથે કેરીનો રસ ખાઈએ તો ઠંડો હોય મઠો ખાઈએ શીખંડ ખાઈએ તો એ ઠંડુ હોય આમ આપણે ઠંડુ અને ગરમ વસ્તુ ખાઈએ છીએ અથવા દાળ ભાત શાક રોટલી ખાઈએ તો એની સાથે દૂધ મંગાવીએ તો દૂધ ઠંડુ હોય સાસ ખાઈએ તો સાસ પણ એકદમ ઠંડી આપણે ખાઈએ છીએ આમ આપણે જ્યારે પણ ભોજન કરીએ છીએ ત્યારે વિરુદ્ધ આહાર ખાઈએ છીએ જેના કારણે આપણે ઠંડુ ગરમ ઠંડુ ગરમ ખાઈએ અને ઠંડી સાસ પીએ અથવા ઠંડુ દૂધ પીએ અથવા ઠંડો આઈસ્ક્રીમ ઠંડો મઠ્ઠો કે ઠંડો કેરીનો રસ ખાઈએ તો આપણી જઠરાગ્ની છે એ પ્રદીપ્ત હોય છે અને ઠંડી વસ્તુ ખાવાથી જઠરાગ્ની મંદ પડે છે બુઝાઈ જાય છે જેના કારણે એ સમય દરમિયાન જે કંઈ ખોરાક ખાઈએ છીએ એ ખોરાકનું યોગ્ય રીતે પાચન થતું નથી અને એના કારણે લોબા ગાળે આપણા શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ આવવાની શરૂઆત થઈ જાય છે તો આ પણ આપણે ક્યારેય ભૂલ કરવી નહીં મતલબ કે ગરમ અને ઠંડુ બે વસ્તુ એક ક્યારે ખાવી નહીં અને બીજું દૂધ સાથે ડુંગળી ના ખવાય દૂધ સાથે મૂળો ના ખવાય દહીં સાથે હળદની દાળ ના ખવાય દૂધ સાથે દહીં ના ખવાય દૂધ સાથે કોઈ પણ ખાટા ફળો ક્યારેય ખવાય નહીં મીઠા અને ખાટા ફળો એક સાથે ક્યારેય ખવાય નહીં આમ આપણે દિવસ દરમિયાન વિરુદ્ધ આહાર ખાઈએ છીએ ચા પીધા પછી તરત ઠંડુ પાણી ના પીવાય કે ઠંડુ પાણી પીધા પછી તરત જ ચા ના પીવાય આમ આપણે દિવસમાં અનેક વખત જાણે અજાણે વિરુદ્ધ આહાર ખાઈએ છીએ અને વિરુદ્ધ આહાર લોબા સમય સુધી જો ખાવામાં આવે નિયમિત તો આયુર્વેદ કહે છે કે આપણા શરીરમાં એ અનેક રોગોનું કારણ બને છે ભૂલ નંબર છ બપોરે ભોજન કર્યા પછી આયુર્વેદમાં કહે છે કે ઓછામાં ઓછી ચાલીસ મિનિટ આપણે આરામ કરવો જોઈએ મતલબ કે પલોઠી વાળીને શાંતિથી બેસી રહેવું જોઈએ અથવા જે હળવા કામ હોય એ ધીમે ધીમે શાંતિથી કરવા જોઈએ અથવા વજ્રાસન ઉપર બેસવું જોઈએ અથવા ડાબા પડખે ચાલીસ મિનિટ સુધી તમારે વામકુક્ષી કરવાની એટલે કે ડાબા પડખે સૂઈ જવાનું કેમ બપોરે આપણા શરીરની અંદર પિત્ત વધારે હોય છે બપોરે આપણને ભૂખ લાગે છે એના કારણે આપણા શરીરમાં પિત્ત વધે છે અને સૂર્યની ગરમી હોય છે બપોરે એના કારણે પણ આપણને આબોહવાની અસરના લીધે પણ આપણા શરીરમાં પિત્ત વધારે હોય છે અને આપણે ખોરાક લઈએ છીએ ત્યારે એ ખોરાકનું પાચન કરવા માટે શરીરની અંદર જે પ્રોસેસ થાય છે એના કારણે આપણું શરીર ગરમ થાય છે એટલે આયુર્વેદ કે છે કે એ સમય દરમિયાન આપણું જે બીપી છે આપણું બ્લડ પ્રેશર છે એ નોર્મલ કરતાં વધી જાય છે અને એ સમય દરમિયાન આપણું બ્લડ પ્રેશર હાઈ હોય છે એટલે જમ્યા પછી આયુર્વેદમાં કહી છે કે ઓછામાં ઓછી ચાલીસ મિનિટ સુધી તમારે આરામ કરવો જોઈએ એટલે કે વામકુક્ષી કરવાની ડાબા પડકે સૂઈ રહેવાનું અથવા વજ્રાસનમાં બેસવાનું અથવા ચાલીસ મિનિટ સુધી પલોઠી વાળી અને શાંતિથી બેસી રહેવાનું તો આપણું બ્લડ પ્રેશર છે એ ધીમે ધીમે નોર્મલ થઈ જશે અને આપણે જે ખોરાક કહીએ છીએ એ ખોરાકનું ખૂબ ઝડપથી અને યોગ્ય રીતે ડાયજેશન થઈ શકે છે ઘણીવાર આપણે શું કરીએ છીએ ભોજન કર્યા પછી બહેનો હોય તો ઘરનું કામ કરવામાં લાગી જાય છે કચરા પોતું વાસણ કરવાનું હોય તો જમ્યા પછી તરત જ એ કામ શરૂ કરી દે છે અને એક કે બે કલાક કામ પૂરું થાય પછી એ લોકો શાંતિથી સૂઈ જાય છે અથવા આરામ કરે છે તો આપણે એ જગ્યાએ ભૂલ કરીએ છીએ બીજું ઓફિસમાં કે ગમે તે જગ્યાએ આપણે જોબ કરતા હોઈએ તો એક કલાકની રિસેસ દરેક જગ્યાએ આપવામાં આવે છે તો આપણે રિસેસમાં પણ ભોજન કર્યા પછી વીસ કે પચીસ મિનિટ સુધી જો આપણે ના બેસી રહીએ શાંતિથી ટેબલ ઉપર કે ખુરશીની અંદર પલોઠી વાળીને તો પણ આપણે જે ખોરાક લઈએ છીએ ખોરાકનું ખૂબ ઝડપથી અને યોગ્ય રીતે ડાયજેશન થતું નથી હવે જોઈએ આપણે ભૂલ નંબર સાત રાત્રે ભોજન કર્યા પછી ક્યારેય તરત સૂઈ જવું નહીં અને રાત્રે હંમેશા મોડામાં મોડા સાત વાગ્યા સુધી ભોજન કરવું આમ તો આયુર્વેદમાં કહે છે કે સૂર્યાસ્ત થાય એ પહેલાં ભોજન કરી લેવું અને ભોજન કરવાના ઓછામાં ઓછા બે કલાક પછી જ તમારે સુઈ જવાનું છે એટલે રાત્રે આપણે આપણા શરીરની લો બીપી હોય છે લો બીપી હોય છે એટલે કે મતલબ કે જે શરીરનો જે નોર્મલ પ્રવાહ હોય છે એના કરતાં થોડોક લો હોય છે એટલે એ સમય દરમિયાન ક્યારે સૂઈ જવું નહીં ભોજન કર્યા પછી તમે વજ્રાસનમાં બેસી શકો છો અથવા ત્રીસ કે ચાલીસ મિનિટ પછી તમારે ચાલવા જવું હોય તો ત્રણસો ડગલા અથવા વધુમાં વધુ પાંચ ડગલા સુધી તમે ધીમે ધીમે ચાલી શકો છો ભોજન કરવાના ત્રણ કલાક પછી જ તમારે સૂઈ જવાનું છે તો ઘણીવાર આપણે શું કરીએ છીએ ઘણા લોકો ઓફિસથી કે ધંધાથી મોડા આવે છે દસ સાડા દસ કે અગિયાર વાગે ઘરે આવે તો જમી અને કલાક ટીવી જોતાં જોતા સૂઈ જાય છે તો આપણા શરીરની અંદર એના લીધે કબજિયાત થવાની શરૂઆત થાય છે અને એ ખોરાક સળવા લાગે છે જેની અંદરથી અનેક પ્રકારની બીમારીઓ લાબા આવવાની શરૂઆત થઈ જાય છે તો આ પણ આપણે રોજિંદા જીવનમાં ભૂલ કરીએ છીએ તો આપણે રોજિંદા જીવનની અંદર થોડીક કાળજી રાખીશું અને આયુર્વેદ મુજબ જે કંઈ આપણે ભૂલો કરીએ છીએ એ ભૂલોને જો સુધારી દઈશું તો જ્યાં સુધી જીવન જીવીશું ત્યાં સુધી આયુર્વેદમાં કહી છે કે આપણે તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું કારણ કે આ બધી ભૂલો આપણે રોજિંદા જીવનમાં કરતા રહીએ છીએ જેના કારણે આયુર્વેદિક કોઈ પણ ઘરગથ્થુ ઉપચાર હોય કે ઘરગથ્થુ કોઈપણ દેશી દવા હોય તો એની અસર જલ્દીથી થતી નથી તો આપણે આયુર્વેદના જો આટલા નિયમોનું આપણે ચુસ્તપણે પાલન કરીશું જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી જીવન જીવી શકીશું પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ